ચાલો, છેલ્લે આપણે જોયું હતું કે ડબલ્યુએચ પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ જોયું હતું છેલ્લે. હવે એમાં આગળ વધીએ તો વોટ વાળા વાક્યોની વાત કરવી છે આપણે. કે વોટ વાળા વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ, તો વોટ વાળા વાક્યમાં શું થાય ભાઈ? તો પહેલી વાત તો એક કર્મ ન હોય. પહેલી વાત કે કર્મ ન હોય, બરોબર. તો શું થાય? તો કે કર્મનું કરતા ન બને. કર્મ નથી એટલે કર્મનું કરતા થશે નહીં. ચાલો, તો શું કરશું આપણે જોઈએ ઉદાહરણ. કે વોટ ડીડ યુ હાઈડ ઇન ધ પોકેટ, વોટ ડીડ યુ હાઈડ ઇન ધ પોકેટ. તો વોટ નું વોટ, હવે કર્મનું કરતા બનતું નથી. કર્મનું કરતા બનતું નથી તો શું થશે? વોટ ડીડ યુ હાઈડ ઇન ધ પોકેટ, આમાં કર્મ તો છે જ નહીં, કર્મનું કરતા થતું નથી. તો સીધું પીવી મૂકી દો, વોટ અહીંયા એક વચન જ આવે. તો વોટ વોઝ હિડન, શું કામ હિડન થયું ભાઈ? તો કે ડીડ હાઈડ એટલે સાદો ભૂતકાળ, એનું પીવી, વોઝ વેર પ્લસ વી થ્રી. તો વોટ વોઝ હિડન ઇન ધ પોકેટ બાય યુ ક્વેશ્ચન માર્ક. કે વોટ વોઝ હિડન ઇન ધ પોકેટ બાય યુ, તો વોટ વાળું વાક્ય તો સાવ સહેલું પડે કે ભાઈ વોટ નું વોટ, ત્યાર પછી કાળ પ્રમાણે પીવી પ્લસ અન્ય શબ્દો પ્લસ બાય સાથે કરતાનું કર્મ ક્વેશ્ચન માર્ક, આવું વાક્ય છે. વોટ આર ધ બોયઝ ડુઈંગ ઓન ધ ગ્રાઉન્ડ ક્વેશ્ચન માર્ક. કે વોટ આર ધ બોયઝ ડુઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, તો કે વોટ નું વોટ, ત્યાર પછી આર ડુઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ, તો એનું પીવી થશે એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી. વોટ સાથે એક વચન એટલે ઇઝ, ત્રીજો પુરુષ એક વચન નું જ ક્રિયાપદ આવે. તો કે વોટ ઇઝ બીઈંગ ડન, શું કામ ડન? તો કે ડુ નું ભૂતકૃદંત ડન. કે વોટ ઇઝ બીઈંગ ડન, અન્ય શબ્દ ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ બોયઝ ક્વેશ્ચન માર્ક. કે વોટ ઇઝ બીઈંગ ડન ઓન ધ ગ્રાઉન્ડ બાય ધ બોયઝ. હવે ત્યાર પછીનું વાક્ય આવું છે કે વોટ has she sent him, what has she sent him with the pun, what has she sent him with the pun. સાહેબ તમે એમ કીધું કે વોટ વાળા વાક્યમાં કર્મ હોય નહીં, તો અહીંયા તો કર્મ આવ્યું. હવે ખાસ ધ્યાન રાખીએ આપણે સમજીએ કે સી રોટ હિમ અ લેટર, સી રોટ હિમ અ લેટર. અહીંયા બે કર્મ છે, એક હિમ અને એક અ લેટર. બે પ્રકારના કર્મ હોય, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ, અથવા વ્યક્તિવાચી કર્મ અને વસ્તુવાચી કર્મ. આ હિમ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે, પછી સર્વનામ હોય કે નામ હોય, એ ગૌણ કર્મ છે અથવા તો વ્યક્તિવાચી કર્મ છે. અ લેટર
વ્યક્તિ સિવાયનું જે બીજું કર્મ છે એ આપણું મુખ્ય કર્મ છે. વટથી માત્ર મુખ્ય કર્મ જ નીકળે, ગૌણ કર્મ દૂર થઈ શકે નહીં, એ તો વાક્યમાં આવી શકે. આ વાક્યને આમ પણ લખી શકાય કે સી રોટ અ લેટર ટુ હિમ. આવું કેમ ભાઈ? તો જ્યારે ગૌણ કર્મ અને મુખ્ય કર્મ, ખરેખર ગૌણ કર્મ પહેલા આવે ને મુખ્ય કર્મ પછી આવે. જો મુખ્ય કર્મ પહેલા આવે અને ગૌણ કર્મ પછી આવે તો ગૌણ કર્મ પછી પહેલા આપણે ટુ લખવું પડે. જ્યારે ગૌણ કર્મ પાછળ હોય ત્યારે ટુ લખવું પડે. ખબર પડે? તો આટલું સમજા આપણે કે ભાઈ બે પ્રકારના કર્મો, એક વ્યક્તિવાચી કર્મ એટલે કે ગૌણ કર્મ, વસ્તુવાચી કર્મ એટલે કે મુખ્ય કર્મ. મુખ્ય કર્મ પહેલા આવી શકે અને ગૌણ કર્મ પહેલા આવી શકે. ગૌણ કર્મ પહેલા હોય તો તરત જ મુખ્ય કર્મ આવે, પણ ગૌણ મુખ્ય કર્મ પહેલા હોય અને ગૌણ કર્મ પછી આવે તો ગૌણ કર્મ પહેલા આપણે ટુ લખવું પડે. તો આપણે વટથી માત્ર મુખ્ય કર્મ નીકળે છે, વાક્યમાં ગૌણ કર્મ હોઈ શકે. હવે તમે એમ કીધું સાહેબ કે ભાઈ કર્મનું કરતા બને નહીં તો નથી બનાવવું. વટનું વટ પછી તો કે હેઝ બીન સેન્ટ ટુ હિમ. વોટ હેઝ બીન સેન્ટ ટુ હિમ વિથ ધ પ્યુન. બાય હર વોટ હેઝ બીન સેન્ટ ટુ હિમ વિથ ધ પ્યુન બાય હર. આ ટુ કેમ આવ્યું? તો કે વોટ ખરેખર કર્મ બતાવે છે એટલે આગળ આવ્યું, મુખ્ય કર્મ આગળ આવ્યું, બરોબર. એટલે એને આપણે ટુ લખ્યું કે વોટ હેઝ બીન સેન્ટ ટુ હિમ વિથ ધ પ્યુન બાય હર. કોક એમ કે સાહેબ મારે આ કર્મને કરતા બનાવવું છે. કર્મને કરતા બનાવી એટલે વાક્ય સાદું પ્રશ્નાર્થ જ છે, બનાવવાની જરૂર નથી. બનાવો તોય ચાલે. સાદું પ્રશ્નાર્થ તો કે કર્મને કરતા બનાવ્યું એટલે હી છે એટલે હેઝ બીન સેન્ટ, બરોબર. વોટ નું વોટ એમનેમ કરી નાખ્યું કે જો કર્મને કરતા બનાવી તો સાદું પ્રશ્નાર્થ જ છે. વેન વેર વાય હાઉ જેવું જ વોટ નું વોટ મૂકી દીધું સાદું પ્રશ્નાર્થ. હેઝ હી બીન સેન્ટ વિથ ધ પ્યુન બાય હર ક્વેશ્ચન માર્ક. કે વોટ હેઝ હી બીન સેન્ટ વિથ ધ પ્યુન બાય હર. બંને રીતે બનાવી શકી. કર્મને કરતા ન બનાવી તો પણ ચાલે, અને ગૌણ કર્મને કરતા બનાવો તો સાદું પ્રશ્નાર્થ છે તો પણ ચાલે. ચાલો આટલું લખી લઈએ. ચાલો ત્યાર પછી આવું વાક્ય છે, વોટ ડઝ યોર ફાધર, વોટ ડઝ યોર ફાધર ડ્રિંક ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ યોર ફાધર ડ્રિંક ઇન ધ મોર્નિંગ. તો કે વોટ ટુ વોટ કર્મ નથી. ડઝ ડ્રિંક એટલે સાદો વર્તમાન કાળ, તો કે ઇઝ ડ્રંક. વોટ ઇઝ ડ્રંક ઇન ધ મોર્નિંગ. વોટ ઇઝ ડ્રંક ઇન ધ મોર્નિંગ by your father. ફરીથી એકવાર હજી સમજીએ કે ભાઈ વોટ વાળા વાક્યમાં કર્મ નથી એટલે કરતા નો બનાવ્યું. તો વોટ નું વોટ પછી કાળ પ્રમાણે પીવી. ડઝ ડ્રિંક એટલે સાદો વર્તમાન કાળ એટલે એમિઝાર પ્લસ વી થ્રી. ત્યાર પછી અન્ય શબ્દ બાય સાથે કરતા નો કર્મ, અન્ય શબ્દ છેડે લખો તો પણ ચાલે. બીજું વાક્ય છે
What was Chaman? What was Chaman giving? What was Chaman giving her when I came? चल तो के what was being given, was giving चालू भूतकाळ એટલે was being given, કે what was being given to her by ચમન. પહેલું વાક્ય ફરજિયાત પૂરું કરી નાખવું પડે. when નું when, બીજા વાક્યનું પેસિવ થતું નથી તો એમનેમ કે વેન આઈ કેમ ક્વેશ્ચન માર્ક. હવે કદાચ હરને કરતા બનાવીએ તો વોટ નું વોટ સાદું પ્રશ્નાર્થ, સી સોરી વોટ નું વોટ સાદું પ્રશ્નાર્થ એટલે સી, સી સાથે વોઝ આવે એટલે કે વોઝ નું વોઝ, કે વોટ વોઝ સી બીઈંગ ગીવન. બાકીનું પીવી By Chaman. When I came. Question mark. What was she being given by Chaman when I came? Chalo lakhi liyo. Chalo. Tiyar pachhi apne jova chhe. Who vada vakyo. તો હું વાળા વાક્યોમાં કરતા ન હોય, કરતા ન હોય એટલે શું થાય, કરતાનું બાય સાથેનું કર્મ ન બને, બરોબર ને. ચાલો પહેલી વાત કરીએ આપણે અહીંયા, આવું વાક્ય છે કે હું હેલ્પડ યુ, who helped you last time? Question mark. Who helped you last time? તો હુ છે. હવે કર્તાનું કર્મ બનતું નથી તો આપણે કર્તાનું કર્મ કોની સાથે મૂકીએ, ભાઈ સાથે. હુ એટલે કરતા, કરતા એટલે ભાઈ નથી, ભાઈ નથી તો હાલે કોનું, ભાઈ નું. તો ઘરના મુખી કોણ થઈ ગયા, બાય એટલે બાય ને આગળ બોલાવ્યા. હવે વુનું શું થઈ જાય તો કે બાય હુમ થઈ જાય. આ વુનું બાય હુમ થઈ ગયું કે વુનું હુમ થઈ ગયું. બાય સાથે આપણે કરતાનું કર્મ મુકતા હતા, કરતાનું કર્મ થતું નથી એટલે બાય ને આગળ લઈ લીધા તો કે બાય હુમ. ત્યાર પછી તો કે ત્યાર પછી તો તમને આવડી જ જશે. અમે વુનું કર્યું બાય હુમ, બરોબર. હવે શું કરશી આપણે ભાઈ તો કે કર્મને કરતા બનાવો. યુ કર્મ છે તો યુ નું યુ, હેલ્પ એટલે સાદો ભૂતકાળ એટલે વેર. બાય વુમ વેર યુ, હેલ્પ નું વી થ્રી હેલ્પડ. બાય વુમ વેર યુ હેલ્પ લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન માર્ક. બાકીનું કામ કેના જેવું છે ભાઈ, સાદા પ્રશ્નાર્થ જેવું જ છે કે ભાઈ બાય વુમ પછી સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મનું કરતા પ્લસ બાકીનું પીવી પ્લસ અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન માર્ક કે બાય હુમ વેર યુ હેલ્પ લાસ્ટ ટાઈમ. આવું વાક્ય છે. હુ ઇઝ સિંગિંગ such a nice song who is singing such a nice song in the party who is singing such a nice song in the party ta who nu who barobar ne na to shu thase to ke who nu by whom. ચાલો
તો કે અહીંયા શું મૂકશી આપણે? બાય વુમ. હવે તો વાક્ય સાદું પ્રશ્નાર્થ જ છે ભાઈ. આપણું કર્મ શું છે? તો કે સચ અ નાઇસ સોંગ. સચ અ નાઇસ સોંગ. આ કર્મને કરતા બનાવ્યું. એક વચન છે એટલે ઇઝ. બાકીનું પીવી એટલે બીઈંગ સંગ. શું કામ બીઈંગ સંગ? તો કે ઇઝ સિંગિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળનો પીવી થાય એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ વી થ્રી. તો ઇઝ અને બીઈંગ સંગ. અન્ય શબ્દ ઇન ધ પાર્ટી. બાય વુમ ઇઝ સચ અ નાઇસ સોંગ બીઈંગ સંગ ઇન ધ પાર્ટી. બરોબર છે. ચાલો આટલું લખો પછી બીજા વાક્યો જોઈ. ચાલો આવું વાક્ય છે. હુ વિલ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ? ક્વેશ્ચન માર્ક. હુ વિલ હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ? તો વુનું શું થઈ જશે ભાઈ? બાય વુમ. ત્યાર પછી તો કે મી એટલે આઈ. વિલ નું વિલ. તો કે વુ બાય વુમ વિલ આઈ બી હેલ્પ. શું કામ? કે બાય વુમ વિલ આઈ બી હેલ્પ. અન્ય શબ્દ ઇન ધીસ પ્રોજેક્ટ. ક્વેશ્ચન માર્ક. કે બાય વુમ, વુનું બાય વુમ કર્યું, પછી સાદું પ્રશ્નાર્થ છે તો મીને આગળ લાવ્યા એટલે આઈ થયું. વિલ નું વિલ, બાકીનું પીવી એટલે બી હેલ્પ્ડ અને અન્ય શબ્દ. બીજું વાક્ય છે. વુ કેન ઓપન ધીસ લોક વિધાઉટ અકી? હુ કેન ઓપન ધીસ લોક વિધાઉટ અકી? તો વુનું શું થઈ જશે? બાય વુમ. કે બાય વુમ સાદું પ્રશ્નાર્થ. તો કે કેન નું કેન, ધીસ લોક નું ધીસ લોક, બી ઓપન્ડ. શું કામ બી ઓપન્ડ? તો કે કોઈ પણ મોડલ નું પેસિવ થાય આપેલ મોડલ પ્લસ બી પ્લસ વી થ્રી. તો કે બાય વુમ કેન ધીસ લોક બી ઓપન્ડ. અન્ય શબ્દ વિધાઉટ અ કી? ક્વેશ્ચન માર્ક. કે બાય વુમ કેન ધીસ લોક બી ઓપન્ડ વિધાઉટ અ કી? બરોબર છે. ચાલો તો હોમવર્કમાં 51 to 65 અને 81 to 90 અને 51 to 65 આટલા વાક્યો આપણે હોમવર્કમાં કરવાના છે. વચ્ચેના વાક્યો બાકી રાખવાના છે. 51 to 65 અને 81 to 90 ક્રમમાં જ લખી નાખજો. 51 to 65 ત્યાર પછી 81 to 90 વચ્ચેના વાક્યો પછી લખશું. 66 to 80 વાક્ય બાકી રાખશું. ઓકે ચાલો સરસ.